વલસાડ નગરપાલિકાના સફાઈ કામદાર અને છીપવાડ વાવડી ખાતે એડવોકેટ વચ્ચે સામસામે હુમલા પ્રકરણમાં પોલીસ ફરિયાદ થઈ હતી, પરંતુ ધારાશાસ્ત્રીની પોલીસ ફરિયાદના અનુસંધાનમાં પાલિકાના બે સફાઈ કામદારોએ પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાના સંદર્ભે પાલિકા સફાઈ કામદારો આજથી જ્યાં સુધી સફાઈ કામદારોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી પાલિકા તમામ સફાઈ કામદારો હડતાળ પર ઉતરી જતા પાલિકા કેમ્પસમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ નગરપાલિકા સફાઈ કામદાર તારીખ 29 ડિસેમ્બરના રોજ મુકેશ દલુભાઈ પટેલ, રાજેશ બાબુભાઈ પટેલ તેમજ ડ્રાઈવર રાકેશભાઈ હરિભાઈ પટેલ સવારે છીપવાડ વાવડી ખાતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી કરી રહ્યા હતા, જે દરમિયાન ત્યાંના રહીશ એડવોકેટ રૂપેશ પાંડે અને પરિવારજનોએ સફાઈ કામદાર ઉપર હુમલો કર્યો હતો, જે સંદર્ભે સફાઈ કામદારોએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી અને બીજા દિવસે આ સફાઈ કામદારોએ સવારે ફરજ ઉપર હાજર થઈ પાલિકાનું ટ્રેક્ટરોમાં અંદાજે 100 થી 150 જેટલા સફાઈ કામદારો ભરાઈ સીધા છીપવાડ વાવડી ખાતે રૂપેશ પાંડેના નિવાસસ્થાને જઈ ઘરમાં ઘૂસી જઈ રૂપેશ પાંડે અને પરિવારના સભ્યને મારઝૂડ ચાલુ કરી દેતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને વકીલના ઘરે શાકભાજી આપવા આવેલા શખ્સને પણ ઢોર માર મારી કામદારો ભાગી ગયા હતા, જે સંદર્ભે ધારાશાસ્ત્રી રૂપેશ પાંડે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી। વલસાડ વકીલ મંડળે જિલ્લા પોલીસને આવેદન પત્ર પણ આપ્યું હતું અને આ સમગ્ર ઘટનામાં સામસામે ફરિયાદો દાખલ થઈ હતી, પરંતુ રૂપેશ પાંડેના થયેલી ફરિયાદના આધારે આજરોજ સિટી પોલીસે સફાઈ કામદારના મુકેશ દલુભાઈ પટેલ અને રાકેશ હરિભાઈ પટેલની ધરપકડ કરતા પાલિકાના તમામ સફાઈ કામદારોએ આજરોજથી જ્યાં સુધી બે કામદારોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ પર ઉતરી જતા પાલિકા વર્તુળમાં ખળભળાટ મચી જવા પામે છે। સમાચારોની રફતાર ચાલતી જ છે, તો જોતા રહો સત્ય ન્યૂઝ।